नमस्कार विद्यार्थी मित्रों, धोरण 3 में आज आप गणित विषय में विगतवाला दाखला जोईशू। 17 तारीखे तमारी सामयिक एकम कसोटी की टेस्ट है, मैं प्रकरण 8 और 9 ए बने तमने पूछाशे। आप विगतवाला दाखला जोईए तो विगतवाला दाखला में विगत लखवी फरजियात है। अँ पेलो दाखलो आपेलो कि एक खोखा में 10 पेन्सिल से, एक खोखा में 10 पेन्सिल से तो आवा 5 खोखा में कुल केटली पेन्सिल होय। बराबर, अहीं खोखा अने पेन्सिल सामान्य वस्तु छे। अहीं आगळ आवशे खोखा, जवाब पेन्सिल में मांग्यो छे एटले पाछळ आवशे पेन्सिल। ओके, आटलू लख्या पछी अहीं जो एक खोखा में 10 पेन्सिल छे तो एक खोखा में 10 पेन्सिल तो आने तो कहेवाय। बराबर छे, શું કહેવાને તો 5 ખોખામાં કેટલી પેન્સિલ, અહીંયા પ્રશ્નાચિહ્ન કરીને અને કૌંસમાં કરી દેવાનો, એટલે એક ખોખામાં 10 પેન્સિલ છે તો 5 ખોખામાં કેટલી। હવે ખોખાના નીચે ખોખા જાય છે, જોયું તમે, એક ખોખું અને 5 ખોખા, બરાબર છે। અહીંયા પેન્સિલ આપણે જવાબમાં શોધવાનો છે, એટલે અહીંયા 5 ખોખામાં કેટલી પેન્સિલ છે તો આવી ગયું ઇન્ટ્રોગેટિવ, એટલે કે પ્રશ્નાચિહ્ન। હવે તમારે શું કરવાનું છે તો 5 અને 10ને ક્રોસ ગુણાકાર કરવાનો છે, કયો, ચોકડી। બરાબર છે, ચોકડી ગુણાકાર કહેવાને, તો 5×10 કેટલા આવશે, 1। ઓકે, તો 5×10 કરે તો 10×5 50 50। હવે જવાબ લખવાનો, આવા 5 ખોખામાં 50 પેન્સિલ હોય। ઓકે, એક વર્ગખંડમાં 9 પાટલી છે તો આવા 7 વર્ગખંડમાં કુલ કેટલી પાટલીઓ હોય। અહીંયા વર્ગખંડને પાટલી આપ્યું છે તો વર્ગખંડ આગળ આવશે અને પાટલી પાછળ આવશે। જવાબ શોધવાનો છે, પાટલીમાં કેટલી પાટલી છે જવાબ શોધવાનો છે। તો અહીંયા લખવાનું, એક વર્ગખંડમાં સેમ ટુ સેમ દાખલા છે બધા, એક વર્ગખંડમાં 9 પાટલીઓ તો 7 વર્ગખંડમાં કેટલી, ચોકડી ગુણાકાર, 7×9/1, 9×7=63। તો જવાબ, આવા 7 વર્ગખંડમાં 63 પાટલીઓ હોય। ઓકે, ખબર પડી ગઈ તમને વિગતવાળા દાખલામાં, બરાબર છે। હવે આગળ જોઈએ આપણે તો ઉદાહરણ મુજબ ગુણાકાર કરો, મેં ક્લાસમાં કરાયું છે, બરાબર। અહીંયા ફરી એક વખત જે લોકો નથી આવતા એ લોકો માટે જોઈ લઈએ ફરીથી। અહીંયા એક ઉદાહરણ આપેલું છે, આ ઉદાહરણ છે અને બાજુમાં આપણે દાખલો ગણવાનો છે। તો સૌથી પહેલાં અહીંયા 53×2 છે તો અહીંયા 53×2 લખી દઈએ। હવે શું કરવાનું, તો 53ને છૂટા પાડવાના છે, છૂટા પાડવાના, એટલે ક્યારે, 53 એટલે 50, એક કૌંસમાં 50×3×2×2, બરાબર છે। આટલું કરી દીધું, છૂટા પાડ્યા, 50ને 3 53 થઈ ગયા। જો અહીંયા 44 હોય તો 40×4 44 થાય, પછી 22 હોય તો 20×2 22 થાય, એ રીતે કરવાનું છે। પછી 50×2 વડે ગુણવાના પહેલાં તો બરાબર કહીને 50×2 વડે ડાયરેક્ટ આ રીતે કરો તો પણ ચાલે, પણ એના પહેલાં આપણે તમને ટૂંકી રીત સમજાવી દઉં। 5×2 10, બરાબર, અને આ 0 ચડાવી દેવાનું ઉપર, બરાબર। આમ કરો કે આમ કરો, જવાબ તો સરખાવવાનો છે, અહીંયા આપણે વત્તા કરવાના છે, ખાસ અહીં ગુણ્યા ના થઈ જાય પાછા, બરાબર। હવે 50×2 વડે અને હવે 3×2 વડે, તો 3×2 6, 100×6 એટલે 106 જવાબ આવે તમારો, કેટલો, 106। આગળ જોઈએ બીજો દાખલો છે, અહીંયા જોઈએ 32×5, તો 32ને આપણે પહેલાં છૂટા પાડી દઈએ તો 30×2 થશે, 2 થઈ ગયા 32, કૌંસ પૂરો, ×5। હવે શું કરવાનું છે, 30ને કોણ જોડે, પહેલાં 5, તો 5×3 15 અને 1 0 ચડાવી દેવાની,
बे ने पांच जोड़े तो बे पंचा दस, 150 वत्ता दस करो तमे तो केटला आवशे 160। आ तमारो जवाब बराबर छे, खबर पड़ी गई तमने? तो तमारे आ रीते स्वाध्याय पोथीमांथी बीजा दाखलानी प्रेक्टिस करी लेवानी। अस्तु।